નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગને અમદાવાદનું તેડું. રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. ધોરાજીથી નશાકારક સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યમાં સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. આ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પણ ખુલી છે, ત્યારે લોકસભા ચૂંટણી નજીક હોવાના પગલે હજુ 1-2 જેટલા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગને તાકીદે અમદાવાદનું તેડું આવ્યું છે અને રિંગના 8થી વધુ જેટલા અધિકારીઓને ટ્રેનિંગના નામે બોલાવવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જે રીતે વિંગના અધિકારીઓને ટ્રેનિંગ અર્થે બોલાવવામાં આવ્યા છે, તે જોતા જ કોઈ મોટું જ ઓપરેશન પાર પાડવાનું હોય તેવું બની શકે છે. આવકવેરા વિભાગને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જે લક્ષ્યાંક આપવામાં આવેલો હોય તેને પહોંચી વળવા સર્ચ ઓપરેશન ખૂબ મોટો ભાગ ભજવે છે. ગાંધીધામ કચ્છ ખાતે આવકવેરા વિભાગ દ્વારા સપ્તાહ પૂર્વે સર્ચ ઓપરેશન શ્રી રામ શોલ્ટ NR આંગણિયા પર હાથ ધરાયું હતું. વિભાગને 6 કરોડ રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. કંઈક અનેકવિધ બેંક અકાઉન્ટને પણ સીઝ કરી દેવાના છે અને હાલ ડિજિટલ ડેટા જે એકત્રિત કરવામાં આવ્યો છે તેનું અવલોકન પણ થઈ રહ્યું છે. રાજકોટ વિંગના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સર્ચ ઓપરેશનમાં 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા અને 22થી વધુ સ્થળો પર તવાઈ બોલાવવામાં આવી. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે, જેના કારણે વિદ્યાર્થીઓને મૂંઝવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણી દૂર કરી શકશે. હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ધોરાજીના રહેણાંક મકાનમાંથી નશાકારક સિરપનું વેચાણ કરતા શખ્સને સિરપની 38 બોટલો સાથે રૂરલ SOG દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ જૂનાગઢ એક શખ્સ પાસેથી નશાકારક કોર્ડિનેટની બોટલો લઈ આવીને વેચાણ કરતો હતો, ત્યારે પોલીસે હવે જૂનાગઢના ઇસમની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે ગ્રામ્ય વિસ્તારમાં નાર્કોટિક્સને લગતા પદાર્થ કે પ્રવાહી વેચાણ કે હેરાફેરી પર કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને SOG પોલીસ સબ ઇન્સ્પેક્ટર BC મિયાત્ર સ્ટાફ સાથે ધોરાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા તથા ભગીરથસિંહ જાડેજા તથા અરવિંદભાઈ દાફડાને સંયુક્ત રીતે ખાનગી રાહે મળી હકીકતના આધારે ધોરાજીના વોકડા કાંઠે આદાસ સોડાની બાજુમાં રહેલા મકાનમાંથી નશાકારક સિરપની બોટલો 38 નંગ સાથે સફી સલીમભાઈ ડીબ મળી આવતા ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગત 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢ ખાતે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મંગળવારના રોજ જૂનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ઘાટકોપરના રહેવાસી મૌલાના મુફતી સલમાન અઝહરીને 10 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આજ રોજ બપોરના 4 વાગ્યા બાદ મૌલાના મુફતીને જૂનાગઢ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે. કોર્ટમાં આરોપીની જામીન અરજી પણ મૂકવામાં આવશે. હું શકીલ એસેક એડવોકેટ જૂનાગઢ આજરોજ મૌલાનાને જે એરેસ્ટ કરવામાં આવેલા છે એ માટે કરી અને LCB જૂનાગઢના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૂનાગઢની કોર્ટમાં 2-2.5ની વચ્ચે મૌલાનાને પ્રોડ્યુસ કરેલા હતા અને એ પ્રોડક્શનની સાથે રિમાન્ડની એપ્લિકેશન પણ હતી, જેમાં 10 દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી અને એ 10 પાનાના રિમાન્ડની એપ્લિકેશનમાં 10 મુદ્દા ફિઝિકલ કસ્ટડી શા માટે સોંપવી જરૂરી છે એ મુદ્દા લખેલા હતા. એની અગેન્સ્ટમાં અમે પણ ડિફેન્સ લોયર તરીકે ત્રણેય આરોપીના ડિફેન્સ લોયર તરીકે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને બંને પક્ષોના સરકારી વકીલ તેમજ અમો ડિફેન્સ લોયર છીએ એમની દલીલો સાંભળી અને એ ઓર્ડર પાસ કરેલી છે, જેમાં 10 દિવસ નહીં પણ રિમાન્ડ એપ્લિકેશન અસંતો મંજૂર કરી એટલે કે માત્ર 20 કલાકની રિમાન્ડ આપેલી છે અને એ જે રિમાન્ડના મુદ્દા હતા એ
અસંત રીતે 90% નામંજૂર કરેલા છે અને જે બેલ એપ્લિકેશનમાં ફિઝિકલ કસ્ટડી જરૂરી છે એ નહીં માની અને અત્યાર સુધી જે કસ્ટડી છે એ પ્રોપર કસ્ટડી છે અને હવે માત્ર ઇન્વેસ્ટિગેશન માટે 20 કલાકનો સમય આપ્યો છે, એટલે કે કાલ બપોરે 4 વાગ્યા સુધીનો સમય આપેલો છે. ક્યાં મુદ્દા છે જેને લઈને અત્યારે એમાં એ લોકોએ જે મુદ્દા મૂકેલા હતા કે અમારે મૌલાનાના જે કાંઈ પણ ટ્રસ્ટ છે એને વિશે ઇન્કવાયરી કરવાની છે, પછી ક્યાંથી પૈસા આવેલા છે, ફંડ આવેલું છે એના વિશે ઇન્કવાયરી કરવાની છે, અને જે બાકીના ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે એના વિશેની વાત હતી. પણ ખરેખર આમાં જે એમણે ભાષણ કરેલું છે એ વિશેની FIR છે કે ભાઈ એમણે અપશબ્દો બોલેલા છે, ત્યારે આ જે કેસમાં આ ક્લબ કરી ન શકાય અમારી એવી આર્ગ્યુમેન્ટ હતી. અને જે મુદ્દાઓ હતા એ બેઝલેસ મુદ્દા હતા અને એને કારણે નામદાર કોર્ટે પૂરેપૂરી રિમાન્ડ એપ્લિકેશન ગ્રાન્ટ કરેલી નથી અને માત્ર 20 કલાકની જ રિમાન્ડ આપેલી છે. આજરોજ સવારે જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કલમનો ઉમેરો કરવાની એપ્લિકેશન લઈને આવેલા હતા, 465, 467, 468 અને 471, જેમાંથી 468નો ઉમેરો કરેલ નથી, 465, 467, 467, 467, 467, 467, 467, 467, 471, 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 471
પણ એ કીધી, તમારી વાત સાચી છે કે જે એનું આખું એન્ટાયર એનું જે ભાષણ સાંભળો તો એમાં કોઈ પણ રિલિજિયનનું નામ લઈ અને એ અપશબ્દ બોલેલા એવું છે નહીં, અને એ અપશબ્દ પણ નથી એમાં કે કોઈ, હા, પેલેસ્ટાઈન યુદ્ધ ચાલે છે, મરી ગયા છે, કારણ કે એમાં પણ જે આ મુસ્લિમ પ્રીચર છે, મૌલાના છે, એ મુસ્લિમના જે આગેવાન છે અને એ ફેલાવો કરનારા છે, એટલે વિશ્વભરમાં જાય છે, ભારતભરમાં જાય છે, એટલે એનું કામ છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો કરવો, એટલે ઇસ્લામની જ્યાં જ્યાં તકલીફ પડતી હોય ત્યાંની વાત કરેલી છે, નહીં કે ઇન્ડિયાની અંદર બીજી કોઈ કોમ વચ્ચેની વાત કરેલી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે બુધવારે સાંજે ખુલ્લા ખેતરવાડીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારોના 2 વર્ષનો માસૂમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યારે વહેલી સવારે 3:30 વાગ્યાથી 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ લાલપુર ની બાજુમાં આવેલ વાલુવાડીયા વિસ્તારમાં એક મજૂર માણસ નો દીકરો, જે 2 વર્ષ નો હતો, જે બોરવેલ ની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ. અમે તાત્કાલિક આવી અમે જોતા જોયું કે છોકરો અંદાજે 10-13 ફૂટ અંદર બોરવેલ ની અંદર ફસાયેલો છે. અમે તાત્કાલિક એને વધીને વિધીને 5-10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે, સાથે ઓક્સિજન ની સપ્લાય સોન દ્વારા અમે આપેલ છે. બાદમાં એમ લગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે બાજુની એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો, એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3-15 કલાકે રાત્રિના મેં જી તરમાં બહાર કાઢી એને 108 દ્વારા ચીજી હોસ્પિટલમાં રવાના કરેલ. છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે, કમ્પ્લીટ છે. સાથે આ અમારા માટે પણ એક ખુશીની વાત છે, એના મા બાપ માટે ખુશીની વાત છે. આજે જામનગરના ટોટલ સ્ટાફ, કાલાવડ ટોટલ સ્ટાફ, 108 બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે. ખાસ કરીને જે આખી ચેલેન્જ હતી, કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને કઈ રીતે પ્રસન્ન હતો. હર વખતે એવું બને છે કે જ્યારે આવા પુલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એસેસરીઝથી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે અમે છોકરાને પકડીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો, એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કાઢેલ છે. ઓકે,
સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે ગત રોજ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની માસૂમને ફાડી ખાધી હતી, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સુરતના મેયર દક્ષેશ મવાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં જે ઘટના બની છે તે દુઃખદ છે અને પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું. જાન્યુઆરી મહિનામાં નવો કોન્ટ્રાક્ટ થયા બાદ 7,000 શ્વાનના રસીકરણ અને ખસીકરણ થયા છે. પાંડેસરામાં શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. હવે પાંડેસરા વિસ્તારને મોનિટરિંગ કરવામાં આવશે અને નક્કર પગલાં લેવામાં આવશે. મેરી લડકી કો કુત્તા ને કાટ લિયા થા. મેરી લડકી કા નામ સુરમિલા હૈ. 4 સાલ કી લડકી હૈ, ઉસકો કુત્તે ને કાટ કે માર ડાલા. યે સિદ્ધાર્થનગર રેડ પે કલા ટેક્સ કે બાજુ મે રહેતે હમ ઝોપડપટ્ટી મે. યે ઘટના કિતને બજે બની ઓર આપકો કબ પતા? યે 6 બજે લગભગ હોઈ. મેરકો 6 બજે પતા ચલા. ફિર મેં ગયા ઢૂંઢતે ઢૂંઢતે મિલી નહીં તો ફિર એક ઝાડી મેં મિલી ઓર કુત્તે ને કાટ રહા થા. કુત્તા જબ સામને થા? કુત્તે નહીં થા, વહાં પે કોઈ નહીં થા, ઢોર વાલે થે બસ. ફિર આપકો જબ પતા ચલા કે એસા એસા બને થા, કહાં પે લેકે? મેં યહાં સિવિલ હોસ્પિટલ મેં લેકે આયા સુરત. ફિર ક્યા હુઆ? ફિર ક્યા હુઆ, વહાં પે લે ગયે તો ક્યા બોલા? ડોક્ટર ને બોલના નહીં બચેગા. સરકાર સે અબ ક્યા અપીલ કરના ચાહતા હું? મેં સરકાર સે યે અપીલ કરના ચાહતા હું કે સબ કુત્તો કો પકડ કે બંધ કર દે. સુરત મે કિતને સાલ સે? 4 સાલ સે. એમપી યુપી બિહાર? એમપી કે રહેને વાલા હું. સુરત મે કિતને સાલ સે? 4 સાલ સે. આપકે કિતને બચ્ચે? મેરે 4 લડકે હૈ. 3 લડકે હૈ, એક લડકી થી, એક હી લડકી થી. હા, તીનો લડકે હૈ. રમીલા વો ભી આપકે સાથ કામ કરતે? હા, મેરે સાથ કામ કરતે. મેરે પાસ આયા થા, મેરા છોટા એક લડકા હૈ, ઉસકે સાથ ખેલ રહી થી, વો આયા થા બતાને કે લિયે. ક્યા બતાયા આપને? બોલે કે વો લડકી ગાયબ ફિર નહીં મિલ રહી હૈ, ઉનકો કિસી કો નહીં મિલ રહી, ફિર હમને બહુત ઢૂંઢા, ફિર જાકે મિલી વો ઝાડી મે. ગઈકાલ રાત્રે જે ઘટના બની ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે મારી સંવેદના છે. આવી ઘટના વધારે નહીં બને એ માટે 21/9/2024 પણ અમે નવો કોન્ટ્રાક્ટ કરીને રસીકરણ અને ખસીકરણ વધારે જે ડોઝ હતા એને કરતાં ડબલ ડોઝ કરી નાખ્યા છે. આવનારા સમયમાં અમે સુરતમાં કેટલા ડોગ છે તેની ગણતરી પણ કરું છું અને કેટલા ડોગનું રસીકરણ અને ખસીકરણ કરીશું એ બે ડેટા એવરી મંથ અમે મોનિટરિંગ કરીને અમે એનો રિપોર્ટ માંગીશું. જે ઘટના બની પાંડેસરાના એરિયામાં છેલ્લા 1 મહિનામાં ઘણી ઘટના બની છે, અમારા ધ્યાનમાં આવ્યું છે, પણ વધારે આવી ઘટના નહીં બને તેની માટે ચોક્કસ પગલાં ભરી અને તકેદારી રાખીશું. બીજું, પ્રજાને પણ મારું એક નમ્ર અપીલ છે કે પાંડેસરામાં કેનાલ રોડ પર ઘણા લોકો નોનવેજ વેચી રહ્યા છે, તેને પણ આજે આરોગ્ય માધ્યમથી અમે સૂચના આપી છે, જે અયોગ્ય રીતે નોનવેજ વેચે છે તેની પર પ્રતિબંધ મૂકી દેશું. બીજું, જ્યારે કોઈ નોન રાહદારી આવો ખોરાક ખાઈને પોતાનો કચરો પોતાનો ખોરાક વધીને રસ્તા પર જ્યારે નાખતા હોય છે ત્યારે એ કચરામાં કૂતરાઓ ફંફોડતા હોય છે અને જ્યારે રાહદારી ક્યારે નીકળે છે ત્યારે એ કૂતરો હિંસક બને છે અને કરડવા દોડે છે. તે માટે પ્રજાને પણ એક અપીલ કરું છું, તમે ખાધેલો ખોરાક યોગ્ય એટલે કચરા પેટીમાં જ નાખો, જેથી રાહદારીઓને આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે અપીલ કરું છું. ફરી એકવાર રસીકરણ અને ખસીકરણ જેટલા ડોઝ સુરત મહાનગરપાલિકા આપી રહી છે તેની માટે પણ અમે મોનિટરિંગ અને વિડીયોગ્રાફીથી રસીકરણ અને ખસીકરણ કરાવશું. જે ડોઝ અત્યારે અમે ચલાવીએ છીએ અને અમે ડબલ ડોઝ કરી નાખ્યા છે, એટલે આવનારા સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવા બનાવ નહીં બને એની માટે ખૂબ જ ચોક્કસ પગલાં ભરીશું અને એની તકેદારી રાખીશું. કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મોલાના સામે ભડકાઉ ભાષણને લઈ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મોલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એકતા ડોળનારા વિવાદિત નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો ઉપયોગ કરી મોલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં IPCની કલમ 153B, 505B અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયા છે.
એમાં જે આરોપી છે એ બે આરોપી છે, એક મામત ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી. એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એમાં જે બનાવ છે 31/1/2024 રોજ સવારમાં જે સમખ્યાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ એમની ચાલુ છે. આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈપણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈપણ જગ્યાએ અગર કોઈપણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્નને અનુરૂપમાં કોઈપણ વ્યક્તિની એમાં સંડોવણી હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે એક આ જે મૌલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. એમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના અનુસંધાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલ. એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાના ગેરકાયદેસર અગરિયા બની જતા ઊંટ સહિતના પાલતુ પશુઓના આવાગમન માટેના રસ્તાઓ બંધ થઈ જવાથી માલધારી વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાગોદર કાનમેર સહિતના 8 ગામના અગ્રણીઓએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મીઠાના અગરિયા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી તારીખ 12 ફેબ્રુઆરીથી અનશન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રામસિંહ રાણાજી ભાટી કાનમેર સરપંચ ને મારે રજૂઆત કરવાની છે મીઠાના રણ માટેની. તો 1000 એકર બિન અધિકૃત રીતે ઉડખર રણ છે. એ રણની અંદર જે ખોટી રીતે માથા પર માણસો રહ્યા એ પોતાના વગદાર માણસોએ કામ કરી અને વન બધું રણ આખે આખું રણ બાંધી લીધું છે. તો ઉડખર માટે રણ છે અભયારણ્ય છે એ ખાસ જરૂરી છે. સરકાર આના વિશે તાત્કાલિક પગલાં ધોરણે બંધ કરે મારી સતત અમારા અને આગવી ચેતવણી છે. શું નામ છે? સુરજ જાડેજા શ્રીભાદેસરજી માતૃભૂમિ. અને જે આ રણમાં બધા લોકો ભૂમાફિયા દાબીને બેઠા એ તાત્કાલિક ધોરણે જો ખાલી કરવામાં નહીં આવે તો 12 તારીખ અને સોમવારના 9:30 વાગે અમે આંદોલનમાં બેસશું. એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. DSP ઓફિસે અને કલેક્ટર સાહેબને આયોજન પત્ર આપવામાં આવ્યો છે. આ જે રણ વિસ્તારની જમીન જેટલી છે 5000 એકર જે ભૂમાફિયા મોટા મોટા માથા રોકીને બેઠા અને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં નહીં આવે તો 12 તારીખ અને સોમવારના જે અમે આંદોલનમાં બેસવાના છે 200 થી 250 જણા એની તમામ જવાબદારી આ અધિકારી વહીવટી તંત્રની રહેશે એવી મારી વાત. એમાં કોઈને પણ કાંઈ આંચ આવી તો એનો જવાબદાર વહીવટી રહેશે. અને અમારી એ અપીલ છે સરકારશ્રીને કે કચ્છનું નાનું રણ જે ગુડખર અભયારણ્ય છે અને એ આ ઘણા લોકો છે જે ત્યાં કને મીઠાનું દબાણ કરીને બેઠા છે અને ગેરકાયદેસર ત્યાં કને મીઠું ઉત્પાદન કરે છે. અને સરકારશ્રીને અપીલ છે કે એ બધી જગ્યાઓ ખાલી કરાવો અને ગુડખર છે એ અમારા મીઠા જમીનમાં મીઠી ખેતીમાં આવી અને બગાડ કરે છે ત્યાં કને. કારણ કે અભયારણ્યમાં જે આ બધું કરી મૂક્યું છે તો જે ગુડખર છે જાય ક્યાંક ને તો જેથી કરી અને ગુડખર છે બધા અમારા ખેતીમાં આવે છે અને બગાડ કરે છે પાકનો. અને બધા બીજા ઘણા નાના વર્ગના મજૂરી છે ખેડૂતોને નુકસાન થાય છે. આગરિયાઓને પણ ત્યાં કને એમની જે મજૂરી જે રોટી પાણી એમનું હતું મચ્છીમારોને ને એમને બધાની રોટી પાણી અત્યારે બધાનું બંધ છે આવક. અને સરકારશ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે આના. રાજુલાના દોડિયા ડુંગર વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણની ઘટના સામે આવી છે જેને લઈ યુવતીના પરિવારે અપહરણની ઘટના અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં DYSP હરેશ વોરા દોડી આવ્યા હતા તેમજ DSPના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે DYSP હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી હતી. આજે ગત રાત્રિના વહેલી સવારના રાજુલા જે ધોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ નાભાઈની દીકરીનું અપહરણ એક યુવક કરી ગયેલ છે. એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા
એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી. એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાની એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે. અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબસિંહના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે. રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે. અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં, કારણ કે ગુનો જે છે રજીસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં ભગાડી અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે. તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવાની જરૂર નહીં. પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે. કોઈ પણ સંજોગોમાં અપહરણ કરેલ દીકરી જે છે એને શોધી કાઢવામાં આવશે અને અપહરણકર્તાને પણ પકડી લેવામાં આવશે અને જે આ અપહરણના ગુનાની અંદર જે પકડાયા પછી ભોગ બનનાર જે છે એ જણાવશે એવા કોઈ જે બી કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની કડક સૂચના છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, જેમાં ઈડર અને વડાલી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મથાસુર 3 રસ્તા ખાતે બંને તાલુકાના 212 ગામોના 212 ઇન્ચાર્જની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રત્યેક બૂથ ઉપર બૂથ મેનેજમેન્ટ કઈ રીતે કરવું તે વિશે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાર્ગવ ઠક્કર, ઈડર વિધાનસભા ઇન્ચાર્જ, લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા નગરપાલિકા દ્વારા ગત જુલાઈ માસમાં ભાડા વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ભાડા વધારાનો 700 વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 15 દિવસમાં ભાડું ચૂકવવા વેપારીઓને નોટિસ પાઠવી હતી, જે મુદ્દત પૂર્ણ થતા શહેરની ભાગોળ વિસ્તારની નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાની તૈયારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 9.55 લાખ રૂપિયાની રકમ વસૂલાત કરાઈ હતી અને બે દુકાનોને સીલ પણ મારવામાં આવ્યું હતું. આજે બુધવારે પણ દુકાનોના બાકી ભાડા વસૂલાતની ડ્રાઈવ ચાલુ રખાશે. જુલાઈ 2023માં ગોધરા નગરપાલિકા દ્વારા ભાડા વધારવાનો જે ઠરાવ કરવામાં આવેલો હતો તો તે ઠરાવ અંતર્ગત ગોધરાના વેપારીઓ દ્વારા એ ભાડા વધારો આપવામાં આવતો ન હતો અને એક બાજુ ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય, ત્રણેક માસથી સફાઈ કામદારોનો પગાર પણ કરી શકાયો નહીં એવી પરિસ્થિતિમાં નવા નવનિયુક્ત આઈએએસ ટ્રેની આઈએએસ શ્રી અમૂલ આવતે સાહેબની અધ્યક્ષતા હેઠળ અમે લોકોએ આજે એક ડ્રાઈવ કરી હતી અને લગભગ 40 દુકાનો શહેરા બાગોળ પેટ્રોલ પંપની સામેવાળું જે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે ત્યાંની 40 દુકાનોમાંથી 38 દુકાનોના ટોટલ પૈસાની વસૂલાત કરી એ ભાડું વસૂલી લેવામાં આવ્યું છે. બે દુકાનો સીલ કરવામાં આવી છે અને 9,55,000 જેવી માતબર રકમની આજે વસૂલાત કરી છે. આ સાથે અમારી પાસે આ જે નગરપાલિકાની ટોટલ 700 દુકાનોનું જે લિસ્ટ છે એ લિસ્ટ તૈયાર છે અને આ જે કાર્યવાહી જે છે એ અમારી ચાલુ રહેશે. આવતીકાલે પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને આ તમામ જે દુકાન ધારકો છે તેઓએ જે વધારેલું ભાડું છે તે નગરપાલિકામાં ફરજિયાત ભરવું પડશે અને ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નગરપાલિકાએ આજે જ સાવચેતી રાખીને ચેકના બદલે કેશ અને સામે તરત રસીદ અને ગૂગલ પે અથવા જે POS સિસ્ટમથી નાણાં ઉઘરાવવાનું આગ્રહ રાખેલો, એટલે તે અંતર્ગત અમે આજની કાર્યવાહીમાં ફક્ત 3 કે 4 જ ચેક લીધા છે, બાકી બધા જ પૈસા સ્થળ પર વસૂલવામાં આવ્યા છે. બે દુકાનો સીલ કરવામાં આવી છે. આપણે આજે કામગીરી થઈ એમાં કયા કયા લોકોએ ભાગ લીધો? આજે કામગીરી કરી એમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મોટા પાયે પોલીસનો કાફલો માનનીય DSP સાહેબે ફાળવી આપેલો અને
નગરપાલિકા આરસીએમ પ્રાદેશિક કચેરી વડોદરાથી બે ચીફ ઓફિસરોના આ કામગીરી માટે સ્પેશિયલ ઓર્ડર થયા હતા, જેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ચીફ ઓફિસર હાલોલ હિરલ ઠાકરનો એટલે કે મારો ઓર્ડર થયેલો, અને આ સાથે નગરપાલિકાનો તમામ સ્ટાફ જે છે એ પણ આ ડ્રાઈવમાં જોડાયેલો. કાલે કેટલા વાગ્યાથી શરૂ થશે? કાલે સવારે 10:30 વાગ્યાથી આ ડ્રાઈવ પાછી શરૂ થશે, અને 700 એ 700 દુકાનનું જ્યાં સુધી ભાડું ના આવે ત્યાં સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે, અને જે લોકો ભાડું નહીં ભરે તેમની દુકાન સીલ કરી અને પછી એને ફરીથી રી ઓપ્શનમાં આપવી એવું નક્કી કરવામાં આવેલું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.